સુરતને દિલ્હીમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2023 માટે દેશભરના શહેરોના રેન્ક જાહેર કરાયા, તેમાં નંબર 1નો રેન્ક સુરતને મળ્યો છે. આ વર્ષે દેશના સ્વચ્છ શહેરોમાં નંબર 1 બનવા સુરત અને ઇન્દોર વચ્ચે કાંટાની ટક્કર હતી. સતત 3 વર્ષથી દેશમાં સ્વચ્છતામાં બીજા નંબરે આવતું સુરત શહેર ગયા વર્ષે માત્ર 221 માર્ક્સથી જ નંબર 1નો ખિતાબ મેળવતા રહી ગયું હતું, ત્યારે આ વર્ષે ઇન્દોરની સાથે સંયુક્ત રીતે નંબર 1નો રેન્ક મેળવવામાં સફળતા મળી છે. દિલ્હી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સુરતના મેયર અને પાલિકા કમિશનર દ્વારા સર્ટિફિકેટ અને એવોર્ડ સ્વીકારવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું પાલિકાના ICC ખાતે લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કર્મચારીઓ અને પદાધિકારીઓએ એકબીજાને શુભકામના આપી હતી અને સફાઈ કામદારો અને NGO પણ કાર્યક્રમમાં જોડાયા હતા. નમસ્કાર. સુરતીઓના યોગદાન અને સહયોગથી સુરત શહેર સુરતીઓના દિલમાં સતત ધબકતું રહે છે અને આજે આખા દેશમાં, ભારત દેશમાં સુરત સ્વચ્છતામાં નંબર 1 રેન્ક પ્રાપ્ત કર્યો છે. આદરણીય રાષ્ટ્રપતિના હાથે આ એવોર્ડ સુરત મહાનગરપાલિકાએ પ્રાપ્ત કર્યો છે. સ્વચ્છતાના આગ્રહી સતત રહેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સુરત સ્વચ્છતામાં અગ્રહરોળમાં સતત કામ કરવા પ્રયત્નશીલ રહ્યું છે. મન કી બાતમાં પણ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સુરતની સ્વચ્છતાની વાત કરી હતી. તે બદલ હું આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું. તમામ સુરતીઓ વતી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ CR પાટીલ સાહેબના બહુમૂલ્ય માર્ગદર્શન હેઠળ સુરત શહેરના તમામ વોર્ડમાં કોર્પોરેટરી સેનેટરી વોર્ડ વાઇઝ જવાબદારી લીધી હતી અને સુરતની જનતાએ તેમાં ખૂબ જ સાથ આપી જન આંદોલન બનાવ્યું હતું. તેના ફલસ્વરૂપે આજે સુરતને નંબર 1 રેન્ક પ્રાપ્ત થયો છે. ત્યારે હું સુરતીઓને હજી અહીં નહીં અટકતા આપણે વિશ્વમાં સુરતને કઈ રીતે પ્રસ્થાપિત કરીએ તે રીતે આપણે સૌ કટિબદ્ધ થઈએ. અસ્તુ ભારત માતા કી જય. સુરત શહેરને આજે સમગ્ર ભારત દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંક મળ્યું છે અને પહેલી વાર સુરત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે. એમના માટેનું આખું શ્રેય સુરત શહેરના શહેરીજનોને જાય છે. આપને હું સુરત મહાનગરપાલિકા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે અમારી ચૂંટાયેલી પ્રતિનિધિઓની ટીમ, MP શ્રી, MLA શ્રીઓ, એડમિનિસ્ટ્રેટિવ વિંગ અને સુરત શહેરના શહેરીજનો આ સફળતા માટે બધાનું જ સાથ સહકાર મળ્યું છે એટલે તમામને હું ખૂબ ખૂબ આભાર માનું છું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી હેઠળ સુરત શહેરને આ ઉપલબ્ધિ હાંસલ થઈ છે અને ભવિષ્યમાં પણ સુરત શહેર સ્વચ્છતા સર્વેક્ષણમાં સૌથી આગળ રહેશે અને શહેરીજનોનું એવી રીતે જ અમને સાથ સહકાર મળતું રહેશે એવી અપીલ પણ કરું છું. નમસ્કાર મિત્રો. આજે સુરત શહેર અને ગુજરાત માટે ખૂબ આનંદનો અને ઐતિહાસિક દિવસ છે. ગુજરાતમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે મુખ્યમંત્રી હતા ત્યારથી સ્વચ્છતાનો ખૂબ આગ્રહ કરતા હતા. આદરણીય મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી પણ આખા દેશમાં સફાઈ માટેની જાગૃતિ લાવવા માટે પોતે પણ હાથમાં ઝાડુ પકડીને નીકળી પડ્યા હતા અને એના કારણે આખા દેશમાં ખૂબ જાગૃતિ આવી હતી. સુરત પણ મોદી સાહેબના શબ્દમાંથી પ્રેરણા લઈને સતત સફાઈની ઝુંબેશ આદરી હતી. વર્ષો પહેલાં ગંદકીના સામ્રાજ્યને કારણે સુરત જે બદનામ હતું એના બદલે છેલ્લા કેટલાક વર્ષોથી સુરત સ્વચ્છતામાં બીજા નંબરે આવતો હતો. ખૂબ અફસોસ પણ થતો હતો. સુરતના શહેરીજનો, સુરતના કોર્પોરેટરશ્રીઓ, પદાધિકારીઓ, સુરતના અધિકારીઓ, કોર્પોરેશનના અને કર્મચારીઓ અને અન્ય જે સુરત સુરતીઓ એ પણ ખૂબ પ્રયત્ન કરતા હતા, છતાં પણ દર વખતે બીજો નંબર આવતો હતો. આ વખતે પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતમાં સુરતમાં ડાયમંડ બુશના લોકાર્પણ માટે આવવાના હતા એના પહેલાં એમને એક સૂચના હતી કે 1 અઠવાડિયું સુરતમાં સફાઈ થવી જોઈએ અને એક માઇક્રો સફાઈની આખી ઝુંબેશ
કોર્પોરેશનના પદાધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ, કર્મચારીઓ સાથે 100 સુરતના શહેરીજનોએ ગલી ગલીમાં જે ઝુંબેશ આદરી એનું પરિણામ આજે આપણને મળ્યું છે. ને આજે પહેલીવાર સુરત સ્વચ્છતામાં પહેલો નંબર પ્રાપ્ત કર્યું છે, એના માટે સુરતના સૌ શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓને, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, માજી મેયર, એમના માજી ચેરમેન, એમના સૌ કોર્પોરેટરો, સૌ કમિશનર અને બીજા અધિકારીઓ અને કર્મચારીઓ, કે જે કર્મચારીઓની જહેમતને કારણે આ સફાઈ ઝુંબેશ સફળ થઈ છે. સુરતના શહેરીજનોની મદદ અને એમનામાં આવેલી જાગૃતિને કારણે જે એમણે સપોર્ટ કર્યો છે, આ સપોર્ટને કારણે આજે સુરત આ પહેલા નંબરે આવ્યું છે. આપણા માટે ગર્વની વાત છે, આનંદની વાત છે અને ઐતિહાસિક દિવસ એ આપણા માટે છે. અને ગુજરાતનું આ એકમાત્ર શહેર જે 7 સ્ટાર સાથે પહેલા નંબરે આવ્યું છે, તો આ નંબર જાળવવો, આ સ્વચ્છતા જાળવવી, એના માટે જાગૃત રહેવું અને બાકીના લોકોને પણ જાગૃત કરવા, એવી પણ મારી સૌ સુરતીજનોને ખૂબ ખૂબ આગ્રહપૂર્વક વિનંતી પણ છે. અને ગુજરાતના સૌ લોકોને પણ આ સુરતના ઐતિહાસિક આજે જે એને પહેલો નંબર મળ્યો છે, એના માટે આપ સૌ પણ પોતપોતાના શહેરોમાં, પોતાના ગામમાં આ રીતે સ્વચ્છતાનો આગ્રહ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના જણાવ્યા મુજબ કરશો એવી વિનંતી પણ છે. આપ સૌને, સૌ ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા, એમણે પણ જે સાથ સહકાર રહ્યો, એમણે પણ જે રીતે જાગૃતિ ફેલાવવામાં મદદ કરી, સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ જે મદદ કરી, એ બધાનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ.